વધુ સમાચારમાં વાત કરીએ તો દયગામના ખેડૂતોને શુકામ વરિયાળીનો ઉભો પાક કાપી નાખવો પડ્યો જો આ રિપોર્ટમાં તો દયગામના ચેકલા પગી પાટણા કુવા ગામના ખેડૂતોને વરિયાળીના પાકમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોએ વરિયાળીનો ઉભો પાક કાપી નાખ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર જણાવીએ કે આ વર્ષે દયગામ તાલુકાના ખેડૂતોને દરેક પાકમાં રોગચાળો તેમજ વરસાદી ચપટાથી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો ત્યારે દહેગામ તાલુકાના ચેખલાપગી પાટનાકુવા હાલીસા કંથારપુરા ધનિયોલ જેવા ગામોમાં વરિયાળીના પાકમાં ગુંદિયા એટલે કે કાળિયા નામનો ઉપદ્રવ ફેલાતા ખેડૂતોને ખૂબ મોટા માત્રામાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વરિયાળીનો ઊભો પાક કાપી નાખવો પડ્યો છે ખેડૂતોને વિઘાદ હેઠ માત્ર પાંચ મણથી ઓછી વરિયાળીની આવક થતા ખેડૂતોએ વરિયાળીના પાકમાં વ્યાપક નુકસાન તથા જગતનો તાત ચિંતામાં મુકાયો તેવી સ્થિતિ ઊભી થઈ છે કારણ કે દર વર્ષે ખેડૂતો વરિયાળીના પાકમાંથી વિઘાદિત 60000 રૂપિયા થી વધુ રૂપિયા સુધીનું ખેડૂતો ઉત્પાદન કરતા હતા જે આજે માત્ર વિઘાદિત પાંચ હજારનું ઉત્પાદન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા જગતનાત તાત સરકાર સમક્ષ સહાય માટેની અરજી પણ અને આજીજી પણ કરી રહ્યા છે ઓ આ સાલ માટે તો કશું કે આ જે ઉધતિ ઘણા વર્ષોથી વરિયાળી વાવીએ છીએ પણ આ સાલ તો એટલું બધું નુકસાન થયું કે ના પૂછો વાત હવે આ વરિયાળી ચોમાસામાં અમે વાવીએ છીએ અને અત્યાર સુધી એમાં છ થી સાત મહિના લઈ લે છે અને જ્યારે પાકવાનો સમય આવ્યો દોણો ચરવાનો સમય આવ્યો ત્યારે આ જે ગુંદીઓ કયો ચૂસ્યો કયો કાર્યો કયો ધુમ્મસ કયો આના લીધે બધું સાબ બળી ગયું એટલે જે ઉત્પાદન પચાસ હજારથી લાખ થવું જોઈએ એના બદલે હજાર બબે હજાર થયું હવે સરકાર સમક્ષ શું માંગણી છે ને શું રજૂઆત કરવા માગો સરકાર સમક્ષ હવે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ વરિયાળીમાં ખૂબ જ નુકસાન થયું છે હવે મારું તો કેવું કજો સરકાર સાહેબ જો થોડી આ ખેડૂતોની સામે જોઈ અને સહાય કરે તો એ સારામાં સારું નહીતર આ ખેડૂત પાયમાળ થઈ ગયો છે આ વર્ષે મેં વરિયાળીનો પાક કર્યો તેમાં અમને કોઈ સારું એવું ઉત્પાદન મળ્યું નથી અને ઘણું બધું નુકસાન છે અમે ચાલુ પાક અમારે કાપી નાખવાનો વારો આવે છે અમે શું કરવું અને અમે સરકાર તરફથી કોઈ અમને સહાય મળતી હોય તો એમાં મદદ કરવા અમે માગીએ છીએ બધા આ વરિયારી પાક અમે બે સિઝનો રોકીએ છીએ તો પણ અમને નુકસાન થયું છે તો અમારે શું કરવું અને જો સરકાર તરફથી કોઈ સહાય મળે તો આપને આપવા વિનંતી છે કુલ કેટલા મહિનાથી આ વરિયાળીનો પાક તમે કરતા હો છો આ કેટલા વર્ષથી અમે કરીએ છીએ પણ આ સાલ કરી પણ કોઈ એમને કોઈ પાણી મળી નથી અને એમાં ઘણું બધું જીવાત પડવાથી વરસાદ થયો અને વરસાદના લીધે અમને આ ઘણું બધું નુકસાન થયું છે વરસાદ પડ્યો કમ મોસમી વરસાદ પડ્યો એટલે એટલે આ રોગ કયો છે આ રોગ કાળિયાનો રોગ છે વધતા પેલો બીજો ગુંદિયો રોગ છે ગુંદિયાના રોગને લીધે વરિયાળી પરનું જે ફૂમતું છે ને એમ કાંઈ પાકું થતું ધંધાને બળી જાય છે તો સરકાર સમક્ષ શું કરી રહ્યા સરકાર છે કે આપ સરકાર તરફથી અમને કોઈ સહાય મળે તો અમારે જે આ બે ત્રણ બે સીઝનો રોકાય છે એનું કંઈ અમને કંઈ આપે તો અમને થોડો ટેકો થાય અને અમે ગરીબ માણસ છીએ એવું વધારે પેલે નથી આજે તમે જે વરિયાળીનો ઊભો પાક છે તે કાપી રહ્યા છો તો હવે વરિયારીનો પાક જો નિષ્ફળ થયો તો એના પછી શું વાવેતર કરશો વાવેતર કરીશું પણ સાહેબ હવે અમે આ ચારાની ખેતી કરીએ છીએ અને પાણી ના લીધે અમે ક્યાંથી પાણી લાવવું એને ઘણી નુકસાન એટલા માટે મેં વરિયાળીનો પાક કરતા હોય છે અને એમને નુકસાન થતું